रुझान जी की बात करिए तो आ केस में तो माता द्वारा ज क्यांक ने क्यांक सपोर्ट करवामां आव्यो छे। आपणे जो बात करिए तो अत्यारे यूथ जे छे क्यांक ने क्यांक पश्चिमी संस्कृति नुं अनुकरण करी रह्यो छे, परंतु जो इंडियन कल्चर नी वात करिए तो तेमां मान मर्यादा अने घणी बधी बाबतोनो समावेश थतो होय छे। मान मर्यादा सुधी बराबर छे, परंतु क्यांक ने क्यांक एटलुं बधुं ઘેલું જોવા મળતું હોય છે કે માન મર્યાદામાં બધી છુપાવવાની વાત પણ વધારે જોવા મળતી હોય છે, અને એના જ કારણે ઘણી વખત ઘણા પેરેન્ટ્સ પાસે બાળકો ખુલી અને પોતાના પ્રોબ્લેમ્સ નથી મૂકી શકતા। તો માતા પિતાનું બિહેવિયર કેવું હોવું જોઈએ કે બાળક કોઈ પણ પ્રોબ્લેમમાં હોય, કંઈ પણ ખોટું થઈ ગયું હોય તો તે પ્રેઝન્ટ કરી શકે? બહુ સરસ, આ એક આખો અલગ પોઈન્ટ થઈ ગઈ। અત્યારે આ પોઈન્ટમાં અત્યાર સુધી એવું હતું કે મા બાપે હેલ્પ કરી દીધી, મેં કહ્યું તો મને શોકિંગ લાગ્યું, કારણ કે નોર્મલી મા બાપ એટલીસ્ટ અહીંયા તો રોકી શકે, બાકી તો ભલે એટલે કોઈ જે કરી કરે એટલે અહીંયા રોકી શકે। હવે આપણે જે બીજી પોઈન્ટ જે અમારા બહેનોમાં ખાસ આવે છે આ પોઈન્ટ, કે એ લોકો ઘણી વાર માન મર્યાદાની વાત કરી પણ દીકરીઓ મમ્મીથી છુપાવે। હવે શું છુપાવે, બહુ નાની ચીજો કે ભાઈ ક્યાંક રસ્તામાં જતી ને કોઈ છોકરાએ છેડ્યો તે છુપાવે, જયારે મેં કહે કે ભાઈ તું મમ્મીથી ના છુપાવ, કારણ કે છોકરાએ છેડી છે તને તો તારો ભૂલ નથી છોકરાનો ભૂલ છે, પણ આ એ થતું નથી, પણ આ બીજું બધું થાય છે એટલે દુઃખની વાત એ છે કે જે થવું જોઈએ થતું નથી, એનાથી ઊંધું થાય છે। હવે જયારે જે માન મર્યાદાની જે ખાસ કરીને બહેનોમાં વાત કરીએ કે બહેનોએ કઈ આડાવલા કામ કર્યા હોય અને પછી મમ્મી જોડે છુપાવે, અને પછી અત્યારે જે આપણે જોઈએ છીએ, એક એક્ઝામ્પલ આપું છું તમને, એબોન્ડેડ ચાઇલ્ડ, છેલ્લા ચાર દિવસમાં આપણે ચાર એબોન્ડેડ એટલે તરછોડા બાળકો જોયા છે, એનો એક એક રીઝન આ છે કે છુપાયું હોય પછી છોકરું થઈ ગયું કારણ કે આડાવલા કામ કર્યા હોય, અને પછી એ લોકો એને તરછોડી નાખે તાકી કોઈને ખબર ના પડે, ભલે એના મન પર દિલ પર બિચારી મા પર કેટલી ગોરસ્તી હશે અલગ વાત છે, પણ આ હવે દુનિયાનું સત્ય છે। અને એ બી એક ખોટી વાત છે, કારણ કે જયારે તમે 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 જયારે સાચા છો, મારે એ કેવું છે અત્યારે ઊંધું થઈ ગયું છે, તમે ખોટા છો તો નથી છુપાવો, તમે સાચા છો તો છુપાય છે, એના કરતા ઊંધું છે કે સાચા છો તો તમે ના છુપાવો, કારણ કે તમે સાચા છો તો તમારી જોડે બધા ઉભા છે। પણ અત્યારે એવું થાય છે કે પેલા અગર આજ કેસ લઈએ તો આ તો મા બાપે સાથ આપ્યો, અને જયારે તમે સાચા હો છો ત્યારે મા બાપ સાથ નથી આપતા, કારણ કે એ લોકોને સમાજથી ડર છે કે સમાજ શું કહેશે ને આને તે, એટલે આખું કહું ને આખી એક નેગેટિવ સાયકલ ચાલુ થઈ ગઈ છે, એન્ડ ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ। એટલે જ કહેવાનું કહું છું કે જે આપણે કેળવણી કહીએ છીએ, જે ભણતર કહીએ છીએ, એ બધું બહુ ઇમ્પોર્ટન્ટ છે, કેરેક્ટર બિલ્ડિંગ બહુ ઇમ્પોર્ટન્ટ છે, જે આપણું આ આધુનિક જમાના બોલો યા ફાસ્ટ જમાના બોલો એના લીધે આખું નેગેટિવમાં જઈ રહ્યું છે।